बनासकांठा જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, જેમાં દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા પણ દરેક પ્રાથમિક શાળા ખાતે કોવિડ 19 રસીકરણ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા છે અને લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને દિયોદર ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા તેમજ ભાજપના કાર્યકરો દિયોદર શાળા નંબર 10 ખાતે આવેલ કોવિડ 19 કેન્દ્ર ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય તે માટે દરેક લોકોને કોરોના વેક્સિન લેવા માટે આહવાન કર્યું હતું અને આ રસીકરણ અભિયાનમાં ભાજપના આગેવાનોએ પણ કોરોના વેક્સિન લીધી હતી. આ મુલાકાતમાં જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, ચગવાડા સરપંચ જગદીશભાઈ ચૌધરી તથા જિલ્લા ભાજપ મંત્રી પરાગભાઈ જોશી તેમજ બનાસ ડેરી ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર પણ અમારા 21 મંડળો છે. 21 મંડળોમાંથી લગભગ 70% મંડળોમાં અમે હાજરી આપી છે અને કાર્યકર્તાઓ લીડ લઈને એક એ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડવા માંગીએ છીએ કે લોકોને આ રસી લેવામાં કોઈ વાંધો નથી. આ ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર આપણા લાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ રસી લઈને બાકીના ધારાસભ્યશ્રીઓ, એમપીશ્રીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ રસી લઈને લોકોને કહેવા માગે છે કે આપણા સ્વાસ્થ્ય માટે રસી ખૂબ જરૂરી છે. અત્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક પહેરીને લોકોની સેવા કરવા માટે હંમેશા આગળ આવવું જોઈએ. એના ભાગરૂપે અહીંયા દિયોદરમાં અહીંયા વેક્સિનેશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું.